વરાછા વિસ્તારમાં રહેતી પરિનિતાને પતિ દ્વારા ત્રાસ સબત હોવાની ફરિયાદ મહિલા હેલ્પલાઇન અભયમને કરવામાં આવી હતી જેને પગલે અભયમની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને ચોથી દીકરીનો જન્મ થયો હજી સાત માસ થયા છે અને હવે પતિ ફરી પ્રેગ્નન્સી રાખવાનું દબાણ કરી દીકરાની માંગણી કરી ત્રાસ આપી રહ્યા હોવાની આપ વિતી પરિનિતાએ સંભળાવી હતી વરાછા વિસ્તારમાંથી પીડિતાને 181 મહિલા હેલ્પલાઇનને ફોન આવ્યો જેતી 181 મહિલા હેલ્પલાઇનની ટી સ્થળ પર પહોંચી અને પહેલા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે તેઓ જેતપુર પ્રેગ્નન્સી રાખવાનું દબાણ કરે છે અને દીકરાની માંગણી કરે છે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પતિ બળજબરી કરે છે પીડિતા પતિને ના પાડી તો બીજા પુરુષ સાથે સંબંધ હોવાનો શક કરે છે પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે તેમના ભાઈ પણ અહીં જ રોજગારી માટે આવ્યા છે તેઓ ક્યારેક પીડિતાના ઘરે જમવા આવે તો એ પતિને પસંદ નથી પીડિતાની મોટી દીકરી પીડિતાના માતા સાથે પિયરમાં રહે છે તેનો ખર્ચ પણ પતિ આપતા નથી અને અહીં પણ ઘર ખર્ચ માટે પીડિતાને પૂરતા પૈસા મળતા નથી પીડિતાને ઘર ખર્ચ માટે તેના પિયર મદદ કરે છે મહિલા હેલ્પલાઈન ની ટીમે પીડિતાના પતિને સમજાવી લીગલી સમજ આપી હતી પીડિતાને અને તેમના પતિને કુટુંબીજનો નિયોજનની પણ સમજ આપી હતી આ સાથે વહાલી દીકરી યોજનાની સમજણ આપી હતી પીડિતાના પતિ હવે પછી દીકરાના જન્મ અંગે પત્નીને માનસિક ત્રાસ નહીં કરે પત્નીને હેરાન નહીં કરે તેમ જણાવ્યું છે પીડિતાએ પણ પતિ સાથે હાલ સમાધાન કર્યું છે